નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના, જેમાં સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 6 શીખીએ. જુહીએ એક મશીન રૂપિયા 13,500માં વેચ્યું અને તેને 20% ખોટ ગઈ હતી, તો વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદી હશે એ આપણે શોધવાનું છે. તો આપણે આ લખીએ કે વોશિંગ મશીન કેટલા રૂપિયામાં વેચ્યું, તો કે 13,500માં વોશિંગ મશીનની વેચાણ કિંમત બરાબર 13,500 રૂપિયા, અને 20% ખોટ ગઈ. ખોટ કેટલી ગઈ? 20%. હવે આપણે જાણીએ છીએ કે 20% ખોટ ગઈ એટલે આપણે જો 80 રૂપિયાની વસ્તુ વેચીએ તો એ આપણે લીધું કેટલામાં હોય? 100 રૂપિયામાં લીધું હોય, કારણ કે 20% તો ખોટ ગઈ એટલે 20% આપણે ઘટવાની છે. તો આ આપણે કેટલામાં વેચ્યું? 13,500માં. તો એની મૂળ કિંમત કેટલી હતી એ આપણે શોધવું પડશે. અહીં આપણે લખીએ 20% ખોટ હોવાથી 80 રૂપિયાવાળી વસ્તુની ખરીદી કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય, કારણ કે 20% આપણે ખોટ છે એટલે 20 80 રૂપિયામાં આપણને વેચવું હોય તો આપણે ખરીદવું કેટલામાં હોય? 100 રૂપિયા. તો આપણે આ કેટલામાં વેચ્યું? 13,500 રૂપિયાવાળી વસ્તુની ખરીદી કિંમત કેટલી? માટે આપણે લખીએ કે વોશિંગ મશીનની ખરીદી કિંમત બરાબર 13,500 × 100/80. 100 જવા દઈએ, અહીંયા 4 2 8 લખીએ, અહીંયા 25 4 8 લખીએ, એટલે 4 4 11, 2 વડે ભાગ ચલાવીએ એટલે 1325, 6 2 12, 15 વધ્યા 7 2 14, 10 વધ્યા 5, એ 2 વડે ભાગ ચાલશે એટલે આપણને કિંમત મળી 675 × 25. ગુણાકાર કરીએ, 675 × 25, 6 5 2 10, 7 2 14 ને 1 15, 6 2 12 ને 1 13, 5 5 25 + 2, 5 7 35 ને 2, 37 + 3, 5 6 30 30 ને 3 33, 5 7 8 6 1 બરાબર આપણે લખી શકીએ 16,875. માટે વોશિંગ મશીનની ખરીદી કિંમત બરાબર 16,875 રૂપિયા થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.